હું આદર્શ છું રાકેશ ચાંગેલા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.4માં વધારે ચતુષ્કોણના પ્રકાર વિશે જોવાનું છે. એમાં પહેલાં આપણે સમબાજુ ચતુષ્કોણ વિશે જોવાનું છે. સમબાજુ ચતુષ્કોણ જે આ દર્શાવેલ છે, ABCD સમબાજુ ચતુષ્કોણ છે, એની સમજ મેળવી લઈ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. એટલે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એની ચારેય બાજુના માપ સરખા હોય એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. જો અહીંયા આપણી પાસે ABCD આ ચતુષ્કોણ છે, એમાં ચારેય બાજુ ABCD અને D એ ચારેય બાજુના માપ સરખા છે, તો આના ઉપરથી આપણે કહી શકાય કે ભાઈ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. AB બરાબર BC બરાબર CD બરાબર DA છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે સમબાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો છે એ એકબીજાને પરસ્પર કાટખૂણે દુભાગે, બે ભાગ કરે ત્યાં કાટખૂણાની રચના થાય. એટલે 90°ની જો આ ભાગ અને આ ભાગ સરખો, આ વિકર્ણ અને આ ભાગ અને આ ભાગ સરખો, બરાબર. આ થઈ સમબાજુ ચતુષ્કોણની વાત. એના પછીનો ચતુષ્કોણનો પ્રકાર આપણે જોવાનો છે, એમાં ચોરસ છે. આપણને ચોરસ બતાવેલ છે, એની સમજ મેળવીએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય બાજુના માપ સમાન હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય બાજુના માપ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહેવાય. એટલે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં ચારેય બાજુના માપ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તો એને ચોરસ કહેવાય. ચતુષ્કોણ ABCDમાં, ચતુષ્કોણ ABCDમાં AB બરાબર BC બરાબર CD બરાબર DA છે, બરાબર. તો આ ચારેય બાજુ સરખી, AB BC CD અને DA. ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D. ખૂણો AB C અને D બરાબર કેટલા છે? 90 છે. ઉપરાંત ચોરસના બીજા ગુણધર્મની અંદર ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે, એટલે આ વિકર્ણો BD અને AC છે એ અહીંયા દુભાગે, એ કાટખૂણે દુભાગે, અને આ વિકર્ણોના માપ સમાન હોય. ચોરસના જે વિકર્ણો હોય ને એ સમાન હોય, એટલે કે AC અને BD છે એ બે સમાન છે. આપણે વાત કરી દીધી ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, ચોરસના વિકર્ણોના માપ સમાન હોય, AC બરાબર BD છે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર આપણે જોવાનો છે ચતુષ્કોણનો, એમાં લંબચોરસ છે. લંબચોરસમાં શું છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સમાન હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહેવાય. તો લંબચોરસની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે સામસામેની બાજુઓના માપ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા, જો આ બાજુ ને આ બાજુ સમાન ને આ બાજુ ને આ બાજુ સમાન, અને ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D આ ચારેય ખૂણા છે એ કાટખૂણા છે, તો આને આપણે લંબચોરસ કહી શકાય. ABCD લંબચોરસ છે. હવે આમાં બરાબર બાજુ કઈ છે? AB બરાબર CD. જો આ AB એને બરાબર CD છે અને AD બરાબર BC છે, AD બરાબર BC બાજુ છે. હવે ખૂણો AB ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90, એટલે ખૂણો ABCD ચારેય ખૂણા કેવા છે? 90 છે. પછી લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે જે વિકર્ણો છે ને પરસ્પર દુભાગે, એટલે બે સરખા ભાગ કરે, અને ચોરસના વિકર્ણોની જેમ લંબચોરસના વિકર્ણોના માપ પણ સરખા હોય. લંબચોરસના વિકર્ણોના માપ સરખા હોય, આ આપણે લંબચોરસ વિશેની સમજ થઈ, બરાબર.